હેલો ફ્રેન્ડ્સ હું છું વર્ષ અને ફોર્ટીન ટેન એકવીમાં આપનું હાર્દિક સ્વાગત છે તો મિત્રો સિરીઝ ચાલી છે આપણી ઇંગ્લિશની અંદર વન વર્ડ સબસ્ટિટ્યુશનની તો અગાઉના વિડીયોમાં આપણે વર્ડ સબસ્ટિટ્યુશન એટલે શું એની વ્યાખ્યા શું છે એનો મિનિંગ શું છે એનો ઉપયોગ શું છે આ બધા વિશે વાત કરી ગયા એટલે કે વન વર્ડ સબસ્ટિટ્યુશનનો જે એક ઓવરવ્યૂ હતો એની આપણે અગાઉના વિડીયોમાં આપણે ચર્ચા કરી ગયા હવે આજના વિડીયોથી આપણે લાઇન બાય લાઇન જે ઇંગ્લિશ લેંગ્વેજની અંદર લેટર છે આલ્ફાબેટ જે છે એ બી સી ડી તો મતલબ કે દરેક જે હોય ધારો કે અહીંયા એ છે તો એ જે છે એ પરથી જેટલા પણ વર્ડ સબસ્ટિટ્યુશન જે હશે બરાબર છે જેટલા પણ પોસિબલ વર્ણ વર્ડ સબસ્ટિટ્યુશન છે એની આજે આપણે ચર્ચા કરવાની છે બરાબર છે તો એવી જ રીતે આપણે બી પરથી પણ ચર્ચા કરીશું સી પરથી પણ ચર્ચા કરીશું તમામ જે આલ્ફાબેટ જે છે એની આપણે ચર્ચા કરીશું તો શરૂ કરીએ આજનો વિડિયો એટલે કે વર્ડ સબસ્ટિટ્યુશન બિગિનિંગ વિથ આલ્ફાબેટ એ બરાબર છે તો સૌપ્રથમ આપણે એક અગાઉના વિડીયોમાં પણ આપણે જોઈ ગયા હતા પહેલો જે આપણો રૂટ વર્ડ છે અહીંયા હું રાઇટ ડાઉન કરું છું એનું ના એ આપણો હતો એથિસ્ટ શું હતો એથિસ્ટ જે છે આપણે અગાઉના વિડીયોમાં પણ જોઈ ગયા હતા એનો સ્પેલિંગ થાય છે એ ટી એચ ઇ આઈ એસ ટી તો હવે એથિસ્ટનું મિનિંગ શું થાય છે બરાબર છે તો અગાઉના વિડીયોમાં પણ મેં તમને કહ્યું હતું કે એથિસ્ટ એટલે શું થશે એક વ્યક્તિ એ શું હશે નાસ્તિક જે છે એવો વ્યક્તિ કે જે પોતે શું છે નાસ્તિક છે એટલે કે જેને ભગવાનના અસ્તિત્વમાં શ્રદ્ધા નથી ભગવાનના અસ્તિત્વમાં વિશ્વાસ નથી એવો વ્યક્તિ બરાબર છે ખ્યાલ આવી ગયો કે એથિસ્ટ એટલે શું થશે નાસ્તિક થશે એવો વ્યક્તિ કે જેને ભગવાનના અસ્તિત્વમાં વિશ્વાસ નથી તો ઇંગ્લિશમાં કહેવું હોય તો કહી શકાય કે અ પર્સન હુ ડઝ નોટ બિલીવ ઇન ધ એક્ઝિસ્ટન્સ ઓફ ગોડ અ પર્સન હુ ડઝ નોટ બિલીવ કે જેને વિશ્વાસ નથી સેમાં તો ઇન ધ એક્ઝિસ્ટિંગ એક્ઝિસ્ટન્સ ઓફ ગોડ એટલે કે ભગવાનના જે હયાત છે ભગવાન હયાત છે કે નથી બરાબર છે એમાં એને વિશ્વાસ નથી એક્ઝિસ્ટન્ટ એટલે શું થશે હયાતથી બરાબર છે ઓકે તો હવે એથિસ્ટ જે છે એ શું થશે નાસ્તિક થશે તો આની સાથે આપણે બીજો એક ખ્યાલ પણ મેળવીશું કે આનો જે વિરુદ્ધાર્થી વર્ડ્સ હશે એટલે કે એન્ટીનમ્સ હશે એ શું થશે આસ્તિક થશે શું થશે આસ્તિક થશે ગુજરાતીમાં પણ ઇંગ્લિશમાં શું થશે તો એનો ઇંગ્લિશમાં જે હશે એનો વર્ડ જે છે એ શું થાય છે થીસ્ટ થશે શું થશે થીસ્ટ બરાબર છે ખાલી આગળનો જે છે એ તમારે નીકાળી દેવાનો એથીસ્ટ એટલે શું થશે એવો વ્યક્તિ કે જેને ભગવાનના અસ્તિત્વમાં શું છે શ્રદ્ધા છે બરાબર છે એ શું થશે એથિસ્ટ થશે ઓકે તો આ રીતે મતલબ કે જુદા જુદા જે છે એ મિનિંગ્સ પણ થઈ શકે છે બરાબર છે એ આપણે સાથે સાથે બીજું પણ એના વર્ડ્સ પણ આપણે શીખીશું જેથી તમારી વોકેફ જે છે એ શું થશે પાવરફુલ થશે હવે આ જે એથિસ્ટ છે એના જીવન જેવો એક બીજો વર્ડ આવે છે એનો સિનેનિમ્સ કહી શકો છો તમે એ છે એગ્નોસ્ટિક શું છે એગ્નોસ્ટિક હવે એગ્નોસ્ટિક એટલે શું થશે કે વન વન હુ બિલીવ નથિંગ કેન બી નોન અબાઉટ ગોડ બરાબર છે પણ મતલબ કે એવું વ્યક્તિ કે જેને શું છે કે ભાઈ ભગવાન પ્રત્યે શું છે શ્રદ્ધા નથી કે ભાઈ ભગવાન જે છે એના વિશે કંઈ હોઈ જ ન શકે એવું વ્યક્તિ એટલે શું થશે એગ્નોસ્ટિક બરાબર છે પરંતુ એ એક નહોતું કે એગ્નોસ્ટિક એ પોતે વ્યક્તિ શું છે પોતે નાસિક હોતો નથી બરાબર છે એટલો ફરક હોય છે તો આ વર્ડ થઈ ગયો તમારો એથિસ્ટનો એની સાથે સાથે આપણે એથિસ્ટ પણ જોઈ લીધું હવે બીજા વર્ડની આપણે વાત કરીએ તો એક બીજો છે શબ્દ છે એટોક્રેસી ઓટોક્રેસી ઓટોક્રેસી હવે ઓટોક્રેસી જે છે એ પોતે શું એનો મિનિંગ શું થશે તો એનો મિટલિબ મતલબ થશે નિર્કુશ શાસન નિર્કુશ રાજ્ય શાસન મતલબ કે એવું શાસન કે જેમાં કોઈ અંકુશ નથી હોતો એવું શાસન બરાબર છે તો મતલબ કે અહીંયા એક બીજી વસ્તુ તમને નો નોંધવાની હું કહીશ કે જ્યાં બી જ્યાં ક્રેસી જ્યાં જ્યાં પાછળના અંદર ક્રેસી આવશે એ વર્ડ્સ માટે યુઝ થયો હશે કોઈ દેશ માટે એ વર્ડ્સ માટે થયો હશે યુઝ કોઈ દેશ માટે સેના માટે યુઝ થયો હશે કોઈ દેશ માટે અહીંયા આપણે જોઈ શકો છો કે પાછળ ક્રેસી બરાબર છે તો આપણું શબ્દ તમે આપણે ઇન્ડિયા વિશે જાણો છો કયો છે કે ભાઈ છે એનું નામ શું છે ડેમોક્રેસી આપણું ઇન્ડિયા એ પોતે શું છે એક ડેમોક્રેસી છે એક લોકશાહી છે તો મતલબ જ્યાં જ્યાં પાછળ ક્રેસી આવશે ઇંગ્લિશમાં એ બધા પોતે શું હશે કોઈ દેશ માટે યુઝ થયેલા હશે બરાબર છે ડેમોક્રેસી મતલબ કે લોકશાહી ઓકે તો અહીંયા ઓટોક્રેસીની વાત કરીએ તો ઓટોક્રેસીનો મતલબ શું થશે નિર્કુશ રાજ્ય શાસન એટલે કે અ ગવર્મેન્ટ ક્રેસી એટલે મતલબ શું છે કોઈ સરકારની વાત હશે કોઈ સરકારની વાત હશે તો ઓટોક્રેસી મતલબ શું છે એક સરકાર હશે તો ગવર્મેન્ટ ગવર્મેન્ટ બાય વન મેન હુ હેઝ અનલિમિટેડ પાવર્સ અહીંયા હું લગતો નથી તમે નોટડાઉન કરી લેજો આ ગવર્મેન્ટ બાય વન મેન એટલે કે એક સર સરકાર હોય જે સરકાર કોના દ્વારા ચલાવવામાં આવતી હોય કોઈ વ્યક્તિ પાસે વ્યક્તિ દ્વારા અને એ વ્યક્તિ પાસે કેટલી સેવા કેવા પાવર હોય અનલિમિટેડ પાવર્સ હોય એને આપણે શું કહીશું એટો ઓટોક્રેસી બરાબર છે તો હવે આવી જ રીતે બીજો પણ એક શબ્દ બને છે બરાબર છે જેમ કે આપણે ડેમોક્રેસી છે તો ડેમોક્રેસી પરથી શું આવે ડેમોક્રેટ આવે શું આવે ડેમોક્રેટ આવે ને તો એ જ જે આ ઓટોક્રેસી છે એના પરથી બીજો એક વર્ડ કયો આવશે ઓટોક્રેટ કયો આવશે ઓટોક્રેટ ઓકે આ તમારો ત્રીજો વર્ડ થઈ જશે ઓટોક્રેટ તો ઓટોક્રેટનો મતલબ શું થશે તો મતલબ નિર્કુશ નિર્કુશ મતલબ કે જોઈ કોઈ અંકુશ નથી તે અને આ જે ક્રેટ જેટલા પણ શબ્દમાં પાછળ ક્રેટ આવશે એ ક્રેટ શેના માટે યુઝ થયો છે કોઈ વ્યક્તિ માટે શેના માટે યુઝ થયો છે વ્યક્તિ માટે બરાબર છે જ્યારે ક્રેસી હશે તો સેના માટે યુઝ થયો છે કોઈ દેશ માટે તો ઓટોક્રેટનો મતલબ શું થશે અ પર્સન હું રૂલ્સ વિધાઉટ કન્સલ્ટિંગ ધપિનિયન ઓફ અધર્સ મતલબ કે અ પર્સન કોઈ વ્યક્તિ હોય હું રૂલ્સ કે જે પોતે શાસન ચલાવતો હોય વિધાઉટ કન્સલ્ટિંગ બરાબર છે મતલબ કે વિધાઉટ કન્સલ્ટિંગ ધ ઓપિનિયન ઓફ અધર્સ મતલબ કે બીજે બીજા હોય બીજા લોકો હોય એની રાજ્યમાં રાજ્ય સરકારના શાસનમાં એમની બધાના જે ઓપન ઓપિનિયન એટલે કે એમના મંતવ્ય હોય એમને કન્સલ્ટિંગ કરતો નથી મતલબ કે એમને ગણકારતો ન હોય એવું વ્યક્તિ બરાબર છે અન્નસૂનું કરે છે અને પોતાની મનમાની જ પ્રમાણે કોઈ રૂલ જે છે એ ચલાવે છે શાસન કરે છે એવા વ્યક્તિને આપણે શું કહીશું ઓટો ક્રેટ તો આ વસ્તુ જે છે એ તમારે રિલેટ કરવાની રહેશે બંને જેનાથી તમે ઇઝીલી યાદ રાખી શકો છો બરાબર છે હવે બીજી વાત કરીએ તો એક વર્ડ છે બીજો એક આપણે વર્ડ અહીંયા જોવાનું રહેશે એક ચોથો વર્ડ જે છે રહેશે કે એનઆર આવો જ છે એના રિલેટેડ છે એનઆર અહીંયા સ્પેલિંગ જે છે તમે જોઈ શકો છો એ એન એ આર સી એચ વાય એનઆરકી તો એનઆરકીનો મતલબ શું થશે અરાજકતા શું થશે અરાજકતા ઓકે અરાજકતા તો અરાજકતા એટલે શું થશે તો મતલબ કે અ સ્ટેટ ઓફ ડિસોર્ડર અ સ્ટેટ ઓફ ડિસોર્ડર મતલબ કે એવું કોઈ સમયગાળો હોય કે જેમાં કોઈ મતલબ કે જે શાસન હોય એનો કોઈ મતલબ કે ડિસઓર્ડર હોય બરાબર છે મતલબ કે યોગ્ય શાસન ન હોય બરાબર છે ડ્યુ ટુ એબ્સન્સ ઓફ નોન રિકગ્નાઇઝેશન ઓફ ઓથોરિટી અથવા બીજી રીતે તમે એવું પણ કહી શકો છો કે ભાઈ એબ્સન્સ ઓફ ગવર્મેન્ટ શું કહી શકો છો એબ્સન્સ ઓફ એબ્સન્સ ઓફ ગવર્મેન્ટ બરાબર છે એબસન્સ ઓફ ગવર્મેન્ટ મતલબ કે કોઈ રાજ્ય મતલબ કે કોઈ સરકાર હોય એ સરકારની શું હોય ગેરહાજરી હોય સરકારની પોતે શું હોય ગેરહાજરી હોય એને આપણે શું કહીશું એનઆરકી કહીશું બરાબર છે ઓકે હવે આના પરથી બીજો એક શબ્દ આવે છે જેમ એનઆરકી એ પોતે એનઆરકી શબ્દ સેના માટે યુઝ થયો તો સરકાર માટે કે ભાઈ સરકાર સરકાર ના હોય એટલે કે સરકારની ગેરહાજરી હોય કોઈ રાજ્યમાં સરકારની ગેરહાજરી હોય તો એને આપણે કયું કહી શકીએ એનઆર કી વર્ડ યુઝ કરી શકીએ તો હવે એના પરથી બીજો શબ્દ આવે છે કે એનઆર રિચિસ્ટ એના રિચિસ્ટ બરાબર છે એનઆરચિસ્ટ તો એનઆરચિસ્ટ એટલે શું થશે એનો મતલબ થશે અરાજકતાવાદી અરાજકતાવાદી તો અહીંયા તમે જોઈ શકો છો કે એનઆરકી જે છે એ શેના માટે યુઝ થયો છે કોઈ દેશ માટે કોઈ રાજ્ય માટે બરાબર છે જ્યારે અરાજકતાવાદી એટલે કે એનઆરચીસ જે છે એ શેના માટે યુઝ થયો છે વ્યક્તિ માટે શેના માટે યુઝ થયો છે વ્યક્તિ માટે તો હવે એના અરાજકતાવાદી એટલે કે એનઆરચીસ એટલે શું તો અ પર્સન હુ બિલિવસ ઇન ઓર ટ્રાઇઝ ટુ બ્રિંગ અબાઉટ એનઆરકી મતલબ કે એવો કોઈ વ્યક્તિ એવો કોઈ વ્યક્તિ કે જે અરાજકતામાં બિલીવ કરતો હોય અરાજકતામાં માનતો હોય એટલે કે એનઆરકીમાં માનતો હોય અથવા તો એનઆરકી જે છે એને રાજ્યની અંદર સ્થાપવા માટે શું કરતો હોય પ્રયત્નો કરતો હોય એવા વ્યક્તિને આપણે શું કહીશું એનઆરિચિસ એટલે કે અરાજકતાવાદી આપણે એને કહીશું બરાબર છે તો આ રીતે મતલબ કે આપણે ઘણા બધા શબ્દો આપણે શીખી શકીએ છીએ પાંચ શબ્દો જે છે આપણે ઓલરેડી શીખી ગયા છીએ બરાબર છે હવે આપણે એ બીજા શબ્દો પણ આપણે જોવાનો પ્રયાસ કરીશું તો બીજા શબ્દો જે છે એની આપણે વાત કરીએ તો અહીંયા તમે જે છે જોઈ શકો છો હું રાઇટ રાઇટડાઉન કરું છું બીજો એક શબ્દ છે તમે અહીંયા લખી જોઈ શકો છો કે આર સીનેલ છઠ્ઠો વર્ડ શું થશે આરસેનએલ આરસેનેલ આરસી એ આર એસ ઇ એન એ એલ હવે આર સેનએલનો મતલબ શું થશે હવે આ આરસેનએલ જે છે એના પરથી એક ફૂટબોલની ટીમ પણ છે બરાબર છે જસ્ટ ફોર નોલેજ તમારા બરાબર છે તો આ આરસેનેલ જે છે એનો મતલબ શું થશે એનો મતલબ થશે હથિયારઘર શું થશે હથિયાર ઘર હથિયાર ઘર બરાબર છે આરસેનએલનો મતલબ શું થશે ગુજરાતીમાં હથિયારઘર ઓકે તો એને બીજું શું કહી છે કે ઇંગ્લિશમાં કે ભાઈ અ પ્લેસ અ પ્લેસ વેર વેપન્સ એન્ડ અમ્યુનેશન આર સ્ટોર્ડ મતલબ કે એવું કોઈ જગ્યા હોય કે જ્યાં શસ્ત્રો બરાબર છે મૂકવામાં આવતા હોય સંગ્રહ કરવામાં આવતા હોય એને આપણે શું કહીશું આરસેનએલ એટલે કે હથિયાર કર બરાબર છે આ તો ઇઝી હતો શબ્દ હવે બીજું એક આપણે વડ જોઈએ કે એલગરી શું થશે એલગરે એ ડબલ એલ ઇ જી એનું પ્રોનાઉન્સિએશન થશે એલગરી બરાબર છે તો એલગરી મતલબ શું તો એનો મતલબ થાય છે દંતકથા મતલબ કે દ્રષ્ટાંત કથા શું કહી શકો છો તમે દ્રષ્ટાંત કથા આપણે બધા જે છીએ આપણે ઇન્ડિયામાં રહીએ છીએ એટલે દ્રષ્ટાંત કથા જે છે એનાથી આપણે ઓલરેડી વાક્યપત છીએ તો દ્રષ્ટાંત કથામાં શું હોય છે કે દ્રષ્ટાંત કથા જે હોય છે એની અંદર એક આઈડિયા એક આઈડિયલ સિચ્યુએશન એક બોધ હોય છે બરાબર છે કે જે શું હોય છે એક વાર્તા સ્વરૂપે જુદા જુદા પાત્રો દ્વારા આપણને શું આવે છે કહેવામાં આવે છે બરાબર મતલબ કે એક સ્ટોરી દ્વારા આપણને શું આવે છે બોધ આપવામાં આવે છે એને આપણે કહીએ છીએ દ્રષ્ટાંત કથા તો શું કહી શકીએ કે અ સ્ટોરી ઇન વિચ આઈડિયાઝ આર સિમ્બલાઇઝ એઝ પીપલ મતલબ કે એવી કોઈ સ્ટોરી હોય બરાબર છે એ સ્ટોરીની અંદર જુદા જુદા વ્યક્તિઓ દ્વારા બરાબર છે વાર્તા રૂપે એક સ્ટોરી રૂપે આપણને શું આપવામાં આવતો હોય એક નવો આઈડિયા નવો કોઈ મતલબ કે બોધ આપવામાં આવતો હોય એને આપણે શું કહીએ છીએ એલેગોરી એટલે કે દ્રષ્ટાંત કથા બરાબર છે તો બહુ જ ઇમ્પોર્ટન્ટ શબ્દ છે એના પછી આપણે વાત કરીએ આઠમો નંબર પર આવે એમાં આવે છે એક એરિસ્ટોક્રેસી બરાબર છે શું આવે છે એરિસ્ટો ક્રેસી મતલબ કે અગાઉ અગાઉ આપણે પણ જોઈ ગયા બરાબર છે કયો શબ્દ આપણે જોઈ ગયા હતા એરો ઓટોક્રેસી બરાબર છે ઓટોક્રેસી મતલબ કહ્યું કે એવું કોઈ રાજ્ય હોય બરાબર કે જેમાં એક જ વ્યક્તિનું શું હોય શાસન હોય મતલબ કે પોતે અનલિમિટેડ પાવર્સ હોય એક વ્યક્તિ પાસે એને આપણે કહીશું ઓટોક્રેસી તો એ જ રીતે અહીંયા આવે છે ઓટોક્રેસી તો મતલબ આ જે હશે એ પણ શું હશે કોઈ દેશ માટે હશે બરાબર છે કોઈ દેશ માટે જે છે જ્યારે પણ પાછળ ક્રેસી આવે છે માટે એ શબ્દ કો હશે એના માટે છે કોઈ રાજ્ય માટે કોઈ દેશ માટે હશે તો જે ઓટો એરિસ્ટોક્રેસી છે એનો મતલબ શું થાય છે એનો મતલબ થાય છે વિશહર શું થાય છે વિશહર તો આનો મતલબ શું એમ એક્સપ્લેન કરું તો કે અ ગવર્મેન્ટ અ ગવર્મેન્ટ રન બાય ધ મોબિલિટી અ ગવર્મેન્ટ રન બાય ધ મોબિલિટી એક મિનિટ ઓકે તો અ ગવર્મેન્ટ રન બાય ધી મોબિલિટી ઓર રિચ એન્ડ ધ ઇલાઇટ પીપલ બરાબર છે મતલબ શું કે મતલબ કે એ એવી કોઈ સરકાર હોય કે જે માત્રને માત્ર એક જ વ્યક્તિ દ્વારા ચલાવવામાં આવતી હોય અને જે વ્યક્તિ જે શું હોય એ પોતે શું હોય ધનવાન હોય બરાબર છે એને આપણે શું કહીશું ઓટો ક્રેસી ઓકે કે મતલબ કે એક જ વ્યક્તિ દ્વારા શું હોય ચલાવવામાં આવતી હોય જુદી જુદી રીતે બરાબર છે હવે એ જ વાત કરીએ એના પરથી એક બીજો વર્ડ બને છે મેં તમને જે કહ્યું કે ભાઈ ડેમોક્રેસી હોય તો એના પરથી બને છે ડેમોક્રેટ ઓટોક્રેસી હોય તો એના પરથી બને છે ઓટોક્રેટ તો અહીંયા એરિસ્ટોક્રેસી છે તો એના પરથી એક બીજો વર્ડ બનશે એરિસ્ટોક્રેટ શું બનશે એરિસ્ટોક્રેટ અહીંયા હું રિપીટ કરું છું સ્પેલિંગ એ આર આઈ એસ ટી ઓ સી આર એ ટી બરાબર છે તો એરિસ્ટોક્રેટ મતલબ શું મતલબ કે જે વ્યક્તિ જે છે એરો એરિસ્ટોક્રેસી જે છે એનું શાસન કરતો હશે એ વ્યક્તિ પોતે શું કહેવાશે એરિસ્ટોક્રેટ કહેવાશે તો મતલબ શું થશે અ નો બેલ એન્ડ રીચ એન્ડ ઇલાઇટ પીપલ હુ રૂલ્સ બરાબર છે મતલબ કે કોઈ એવો વ્યક્તિ કે જે પોતે શું છે આદર્શ છે ધનવાન છે બરાબર છે એવો વ્યક્તિ જે છે એ પોતે જો સરકારનું ચલા ચ ચલાવતો હોય તો એવા વ્યક્તિને આપણે શું કહીશું એરિસ્ટો ગ્રેડ કહીશું ઓકે તો આઈ હોપ કે તમને આનું વર્ડ મતલબ કે ખબર પડી ગઈ હશે ઓકે હવે બીજા જે બે શબ્દો આપણે સાથેને સાથે જોઈ લઈશું આના આ જ વિડીયોમાં તો બીજો એક વર્ડ થાય છે આપણે એક આપણે જાણીએ છીએ કે બી બાયોગ્રાફી છે બરાબર છે તો એના પરથી આવે છે એક ઓટો બાયોગ્રાફી શું આવે છે બાયોગ્રાફી પરથી આવે છે ઓટો બાયોગ્રાફી તો ઓટો બાયોગ્રાફી તો મતલબ ઓટો બાયોગ્રાફીનું ગુજરાતીમાં શું કહેવાય આત્મકથા શું કહેવાશે આત્મકથા મતલબ કે આમાં ફરક શું છે બાયોગ્રાફી અને ઓટો બાયોગ્રાફીમાં ફરક શું છે તો મતલબ કે ઓટો બાયોગ્રાફીનું એવું પણ કહી શકાય કે અ લાઈવ સ્ટોરી ઓફ અ પર્સન રિટન બાય સેલ્ફ મતલબ કે અ લાઈવ સ્ટોરી ઓફ અ પર્સન રિટન બાય સેલ્ફ બરાબર છે મતલબ કે રિટન બાય હિમસેલ્ફ મતલબ કે એવું કોઈ વ્યક્તિ હોય વ્યક્તિ હોય અને એ વ્યક્તિની જે પોતાની જીવનની પોતાની જીવનની જે કથા જે છે એ પોતેને પોતે પોતાની જાતે લખે તો એને આપણે શું કહીશું ઓટોબાયોગ્રાફી ઓકે કોઈ વ્યક્તિ હોય એ વ્યક્તિ પોતાની આખી જે જીવનશૈલી છે પોતાનું જે જીવનની કથા જે છે પોતાની જીવનગાથા છે એ શું લખશે પોતેને પોતે જ લખશે બરાબર છે તો એને આપણે શું કહીશું ઓટો બાયોગ્રાફી અને બીજો એક શબ્દ એના પરથી આવે છે કે બાયોગ્રાફી એટલે શું બાયોગ્રાફી મતલબ કે બાયોગ્રાફી એટલે શું થશે કે ભાઈ અ લાઈવ સ્ટોરી ઓફ અ પર્સન બરાબર છે અ લાઈવ સ્ટોરી ઓફ અ પર્સન કોઈ વ્યક્તિની શું હોય જીવન ગાથા હોય એ શું કરવામાં આવે બીજા દ્વારા લખવામાં આવતી હોય એના દ્વારા લખવામાં આવતી ન હોય તો કે અ લાઈવ સ્ટોરી ઓફ અ પર્સન રિટર્ન બાય અધર પર્સન બરાબર છે મતલબ કે કોઈ વ્યક્તિ હોય એની જીવન ગાથા જે છે એ એના દ્વારા નહીં પરંતુ કોઈ એના સિવાય કોઈ બીજા વ્યક્તિ દ્વારા જ્યારે લખવામાં આવે છે ત્યારે આપણે એને શું કહીશું બાયોગ્રાફી તો બરાબર છે તો મતલબ આજના વિડીયોમાં આપણે અગિયાર જે છે એ વન વર્ડ સબસ્ટિટ્યુશન જોઈ ગયા હવે આપણે નેક્સ્ટ વિડીયોની અંદર બાકીના જે એ પરથી રહી ગયા છે આઈ થિંક સાત આઠ જેવા બીજા હજી બાકી છે બરાબર છે તો મતલબ કે અહીંયા આપણે એવા મોસ્ટ આઈએમપી જે હોય સારા સારા જે તમારી ડેલી લાઈફમાં પણ યુઝ કરી શકો અને જે પરીક્ષામાં પણ પૂછી શકાય એને આપણે અહીંયા કરવ કરવાના છે તો અપ્રોક્સિમેટલી આપણે કહી શકીએ કે ભાઈ દરેક જે વર્ડ હશે દરેક જે લેટર છે આલ્ફાબેટ જે છે એના ઉપર આપણે અરાઉન્ડ વીસથી પચીસ જેટલા વન વર્ડ સબ્ટિટ્યુશન કરીશું બરાબર છે એટલે કે છવ્વીસ જે લેટર છે એ એથી ઝેડ માંડીને ત્યાં સુધી લગભગ આપણે સાતસોથી આઠસો જેટલા જે છે એ વન વર્ડ સબસ્ટિટ્યુશન જે છે એ કવર કરીશું બરાબર છે અને એના બાદ આપણે જુદી જુદી જે સિનેનિમ્સ છે એન્ટીનિમ્સ છે ઇડિયમ્સ એન્ડ ફ્રેઝિસ છે એની પણ સિરીઝ આપણે યથાવત કરીશું બરાબર છે તો નેક્સ્ટ વિડીયોમાં બાકીના જે એક જેટલા રહી ગયા છે બરાબર છે બાકીના જે ઇડિયમ્સ એન્ડ વન વર્ડ સબસ્ટિટ્યુશન છે એ આપણે નેક્સ્ટ વિડીયોમાં કવર કરીશું ત્યાં સુધી જય હિન્દ જય ભારત